નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ખૂબ સરસ. આપણે ગુજરાતીમાં પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લાનોનો અભ્યાસ કરીએ છીએ, જેમાં ગયા વિડીયોમાં આપણે થોડા જીવજંતુઓના નામ જોયેલા હતા, જેમ કે વંદો, કરોડિયો, જૂ. તો આ બધા જીવજંતુઓ શેમાં રહે છે? જેમ કે કરોડિયો છે તે ઝાડુ બનાવીને રહે છે, જૂસેમાં રહે છે, વાડમાં રહે છે. તો આ જીવજંતુઓના ઘરને આપણે આપણી નોટબુકમાં દોરવાના છે, એ આપણે પછી જોઈએ. પરંતુ તેના પહેલા આપણે પાઠ 1 અને પાઠ 2 નો અભ્યાસ કરી ગયા છીએ. પાઠ 1 વાંદરાભાઈને વાંચતા ના આવડે, અને પાઠ 2 પોટલા ટપકે ટપ નો આપણે અભ્યાસ તો કરી ગયા છીએ, પરંતુ અત્યારે ભૂલી તો નથી ગયા ને તમે? એ ભૂલી ના જાઓ એટલા માટે એ પાઠના પણ થોડા સવાલ જવાબ આપણે આજે જોઈશું. તો ચલો બધા જલ્દીથી ભણવા માટે તૈયાર થઈ જાઓ. પ્રશ્ન 1, ઓળખો. ઓળખી શકો છો બાળકો શેનું ચિત્ર છે આ? એ જીવજંતુ દેખાય છે ચિત્રમાં, કયું છે? કરોડિયો. અને આ કરોડિયાનું શું છે? ઘર, જેને આપણે કરોડિયાનો ઝાડો કહીએ છીએ. તમે બધાએ જોયું છે ને કરોડિયાનું ઘર. આપણે અમુક વાર ઘણા દિવસ માટે બહાર ગામ જઈએ છીએ અને ફરી પાછા ઘરે આવીએ છીએ, ત્યારે આપણે જોઈએ છીએ કે કરોડિયાએ ઘણા બધા આપણા ઘરમાં ઘર બનાવી દીધા હોય છે, બરાબર ને? કેવું દેખાય છે? આવું દેખાય છે ને? બરાબર, બધાએ જોયેલું છે. ચલો પ્રશ્ન વાંચીએ. આવી રીતે તમને બીજા જંતુ અને તેમના ઘરના ચિત્ર બનાવતા આવડે? અલગ કાગળમાં બનાવો. તો બાળકો, જેમ તમે આ કરોડિયાનો ઝાડો એટલે કે કરોડિયાના ઘરનું ચિત્ર જોઈ રહ્યા છો, એવી જ રીતે તમને જે પણ જીવજંતુનું ઘર બનાવતા આવડતું હોય તેને, તેના ઘરના ચિત્રને તમારે તમારી નોટબુકમાં દોરવાનું છે. હવે આપણે જે પાઠ ભણી ગયા છીએ, પાઠ 1 અને પાઠ 2, એ આપણને ભૂલાઈ ના જાય એટલા માટે આપણે થોડા એના સવાલ જવાબ જોઈશું. એમાં પ્રશ્ન 1, વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકે ટપ પરથી જવાબ લખો. આ વાક્ય કોણ બોલ્યું હશે? તેના જેવો અવાજ કરો અને તેનું નામ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, એ ભાગી ઠંડી. તો બાળકો, તમને યાદ છે ને ખટપટ વાંદરો અને ચટપટ સુગ્રીની વાર્તા જોયેલી આગળ, જેમાં ચટપટ સુગ્રીએ વાંદરાભાઈને કેટલું બધું સમજાવ્યા કે શિયાળામાં ઠંડીથી બચવા, ઉનાળામાં ગરમીથી બચવા અને ચોમાસામાં વરસાદથી બચવા માટે ઘર બનાવવું જોઈએ. પણ ખટપટ વાંદરાભાઈએ તો સુગ્રીબેનનું કહેવું માન્યું જ નહીં અને પોતાનું ઘર બનાવ્યું જ નહીં. એમણે તો બીજા લોકોને આગ સળગાવતા જોઈ અને પોતે પણ આગ સળગાવી હતી, એ પણ મરચાની. તો આમ આગથી જ્યારે ગરમી મળી ત્યારે વાંદરાભાઈ બોલ્યા હતા કે એ ભાગી ઠંડી. તો આ વાક્ય કોણ બોલે છે? ખટપટ વાંદરો. બીજું વાક્ય, મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં. જ્યારે સુગ્રીને વાંદરાભાઈ પર દયા આવતી હતી અને તેમને ઘર વગર જોતી હતી, ત્યારે સુગ્રીને એવું થતું હતું કે મારા ઘરમાં વાંદરાભાઈ સમાય નહીંતર તો હું વાંદરાભાઈને મારા ઘરમાં બોલાવી લેત. તો આ વાક્ય કોણ બોલ્યું હતું? ચટપટ સુગ્રી. ત્રીજું વાક્ય, આવડી અમથી સુગ્રી આવડા મોટા મને સલાહ આપે છે. આવું કોણ બોલેલું હતું? ખટખટ વાંદરો. કારણ કે જ્યારે સુગ્રીબેનને વાંદરાભાઈ પર દયા આવતી હતી ત્યારે તે તેમને ઘર બનાવવા માટે સમજાવતા હતા, પણ વાંદરાભાઈ તો સમજવા તૈયાર જ ન હતા. એટલા માટે કહેતા હતા કે આવડી અમથી સુગ્રી છે અને આવડા મોટો હું છું, તો પણ એ મને સલાહ આપે છે. તો આ વાક્ય બોલે છે ખટખટ વાંદરો. ચોથું વાક્ય, બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે એમને. આવું કોણ બોલેલું હતું? ચટપટ સુગ્રી. કારણ કે તેને વાંદરાભાઈ પર
દયા આવતી હતી. ખૂબ જ ગરમી, ઠંડી અને વરસાદમાં પણ વાંદરાભાઈ ઘર બનાવતા ન હતા. એટલા માટે સુગરી કહેતી હતી કે બિચારા વાંદરાભાઈ, કેવી ગરમી લાગતી હશે એમને. તો આ વાક્ય બોલે છે ચટપટ સુગરી. પાંચમું, વાંચવા બેસો તો મમ્મી પપ્પા. યાદ છે ને બાળકો, આપણા ટીકુબહેન વાંચવાના કેટલા શોખીન હતા. આખો દિવસ વાંચ્યા જ કરે, વાંચ્યા જ કરે, અને તેના મમ્મી પપ્પાને પણ સલાહ આપતા કે તમે પણ વાંચવા બેસો. તો વાંચવા બેસો તો મમ્મી પપ્પા, આ વાક્ય કોણ બોલે છે? ટીકુબહેન. છઠ્ઠું વાક્ય, આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી. બાળકો, આપણે બીજા પાઠમાં પોટલા ટપકે ટપમાં વાર્તા જોયેલી વાદળોની. તેમાં નાના નાના વાદળો બધા દીવાની ફરિયાદ કરવા માટે કોની પાસે ગયેલા? મોટા વાદળ પાસે. અને મોટા વાદળે કહ્યું હતું કે આવો આપણે બધા ભેગા થઈ જઈએ અને દીવાઓને દેખાડી દઈએ કે આકાશ તેનું એકલાનું નથી. તો આ વાક્ય કોણ બોલે છે? મોટું વાદળ. સાતમું વાક્ય, એ જુઓ વીજળી ઝબૂકે છે. તો બાળકો, જ્યારે વાદળો દીવા સાથેની લડાઈમાં પવનની મદદ લઈને તેનાથી જીતવા માંડ્યા હતા, ત્યારે તેઓ ખૂબ જ ખુશ થવા લાગ્યા હતા. અને એટલા બધા ખુશ હતા કે તેની આંખો ચમકવા લાગી હતી. અને તેની આંખોની ચમક જોઈ અને નીચે જે લોકો રહેલા હતા એમને બધાને શું લાગ્યું? કે વીજળી ઝબૂકે છે. તો આ વાક્ય કોણ બોલે છે? જે નીચે લોકો હતા તે બોલતા હતા કે જુઓ વીજળી ઝબૂકે છે. તો બાળકો, વાંદરાભાઈની, ટીકુબહેનની અને વાદળની વાતો ફરીથી યાદ આવી ગઈ ને? ખૂબ સરસ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. નકામા શબ્દ છે કે સાચું વાક્ય બનાવીને લખો. તો અહીં આપણને જેટલું મોટું વાક્ય આપેલું છે તેમાં અમુક શબ્દો છે તે કામના છે અને અમુક શબ્દો કામના નથી. તો આપણે જોવાનું છે કે કયો શબ્દ સાચો છે અને એના સિવાયનો ખોટો શબ્દ છે કે, અને એક સાચું વાક્ય બનાવવાનું છે. પહેલું વાક્ય, મેં શૂન્ય એક બે ચોટલો ચોટલા ગૂંથ્યા છે. હવે સાચું વાક્ય જોવા માટે આપણે પાછળનો શબ્દ જોઈએ. ત્યાં શું લખેલું છે? ગૂંથ્યા. હવે જો એક હશે તો ચોટલો ગૂંથ્યો એવું વાંચીશું, પણ અહીં તો ગૂંથ્યા એવું લખેલું છે. તો પછી એક ચોટલો હોય નહીં. એક સિવાય બીજું અહીંયા શું આપેલું છે? શૂન્ય. તો શૂન્ય એટલે તો કંઈ જ નહીં, ચોટલો ગૂંથ્યો જ નથી. તો શૂન્ય આવે નહીં, એક આવશે નહીં. તો સાચું શું થશે? બે. તો શૂન્ય અને એક પર શું કરી દેવાનું? છેકો મારી દેવાનું. ત્યાર પછી છે ચોટલો અને ચોટલા. તો જ્યારે એક હોય ત્યારે આપણે ચોટલો વાંચીએ છીએ, પણ અહીં તો કેટલા ચોટલા છે? બે ચોટલા. તો ચોટલા ઉપર છેકો મારી દેવાનું અને સાચો શબ્દ થશે ચોટલા. તો આપણું વાક્ય બની જશે, મેં બે ચોટલા ગૂંથ્યા છે. બીજું, રિક્ષામાં ત્રણ બે પૈડા પૈડું હોય. આપણે સૌ જાણીએ છીએ રિક્ષામાં કેટલા પૈડા હોય? ત્રણ પૈડા. તો અહીં બે પર છેકો લાગી જશે. ત્યાર પછી છે પૈડા પૈડું. જો એક હોય તો પૈડું બોલાય, અહીં ત્રણ છે તો શું આવશે? પૈડા. તેથી પૈડું પર ચેકો લાગી જશે. આમ સાચું વાક્ય બની જશે, રિક્ષામાં ત્રણ પૈડા હોય. ત્રીજું વાક્ય, પંખાને બે ત્રણ પાંખ પાંખિયા છે. પંખાને કેટલા પાંખિયા હોય? ત્રણ. તો બે પર છેકો લાગી જશે. ત્યાર પછી પંખાને પાંખ હોય, પાંખ ના હોય, પંખાને શું હોય? પાંખિયા હોય. તેથી પાંખ પર પણ છેકો લાગી જશે. તો વાક્ય થઈ જશે, પંખાને ત્રણ પાંખિયા છે. ચોથું વાક્ય, સૃષ્ટિએ ખિસ્સામાં એક ચાર આંબળા આંબળું મૂક્યા. અહીં મૂક્યા શબ્દ આપેલો છે તેથી એક આંબળું હોય
નહીં, ચાર આંબળા સાચો જવાબ થશે, તેથી એક પર છેકો લાગી જશે. હવે ચાર આંબળા હોય તો તેને આંબળું એમ વંચાય નહીં, તેથી આંબળું પર પણ ચેકો લાગી જશે. તો સાચું વાક્ય થશે, સૃષ્ટિએ ખિસ્સામાં ચાર આંબળા મૂક્યા. પાંચમું, શાળાની ઘડિયાળમાં 0, 2, 3 કાંટા કાંટો છે. ઘડિયાળમાં કેટલા કાંટા હોય? 3 કાંટા. તેથી 0 અને 2 પર છેકો લાગી જશે, અને 3 હોય તો તેને કાંટો વંચાય નહીં, તેથી કાંટો પર પણ છેકો લાગી જશે. તેથી વાક્ય બની જશે, શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. તો બાળકો, અહીં પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લાનું પૂરો થાય છે. પાઠમાં આપણે જેટલા પણ સવાલ જવાબ જોયા છે તેને તમારે પાકી બુકમાં સારા અક્ષરે લખવાના છે અને પાઠનું વાંચન કરવાનું છે. ફરી પાછા આપણે મળીશું એક નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.